હું બાલદા જશું, આઈટીએસએસ સ્પેશિયલ ટીચર જૂનાગઢ, બીઆરસી બેસાણથી. આજનો મારો વિષય છે બૌદ્ધિક મંદતા થવાના કારણો, લક્ષણો અને પ્રકાર. તેમાં પહેલાં આપણે જોઈશું કારણ કે કેવી રીતે બૌદ્ધિક મંદતા આવી શકે છે. તો પહેલું કારણ છે કે ગર્ભા અવસ્થા દરમિયાન માતાની ઉંમર 20 કે 30ની મેડિકલ રીતે ખૂબ સારી મળે છે, પણ 20 વર્ષની અગાઉ અથવા તો 35 વર્ષ પછી જો ગર્ભધારણ થયું હોય તો પણ બાળકની અંદર મંદબુદ્ધિતા આવી શકે છે. ત્યાર પછી છે માતાનું પોષણયુક્ત આહાર. માતાએ આહારમાં કમી હોય, પ્રોટીનની કમી હોય, પોષણયુક્ત આહાર ન મળ્યો હોય, વધારે પડતો ક્ષમ થઈ ગયો હોય, આ બધી વસ્તુ હોય તો પણ બાળક મંદબુદ્ધિનું થઈ શકે છે અથવા તો એની અંદર બૌદ્ધિક મંદતા આવી શકે છે. ત્યાર પછી છે આરએચ ફેક્ટર. માતાનું બ્લડ નેગેટિવ હોય, પછી માતાને ચેપ લાગ્યો હોય કંઈ, દાખલા તરીકે જર્મન મીઝલ્સ, પછી રૂબેલા, ધનુ, આ બધા ચેપને લીધે પણ બાળકની અંદર મંદબુદ્ધિતા આવી શકે છે. ત્યાર પછી માતાને ડાયાબિટીસ હોય, બીપીની તકલીફ હોય, આવા રોગો હોય જે વારસાગતની અંદર આવે છે તે હોય તો પણ મંદબુદ્ધિનું બાળક થઈ શકે છે. ત્યાર પછી માતા છે એ માદક દ્રવ્યોનું સેવન કરતી હોય, દારૂ કે વ્યસન હોય, જેને લીધે પણ બાળકના મગજ ઉપર તેની અસર થઈ શકે છે અને તેને લીધે પણ બાળક મંદબુદ્ધિનું થઈ શકે છે. બીજું કારણ છે જન્મ સમય. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આ જન્મ સમયે કોઈ પણ તકલીફ થઈ હોય અથવા તો તબીબી સારવારમાં મોડું થયું હોય, બાળક જન્મ્યું હોય ત્યારે તે ભૂરું પડી ગયું હોય, ઓક્સિજનનો અભાવ હોય, બાળકને કમળો થઈ ગયો હોય, ગર્ભનાળનું વીંટળાઈ જવું, જે ગળાની અંદર વીંટળાઈ જાય છે અને તેને લીધે પણ બાળકને મંદબુદ્ધિતા આવી શકે છે, જે જન્મ સમયના કારણે છે. અને ત્યાર પછી જન્મ પછી એટલે કે 18 વર્ષ સુધી તેની અંદર પણ ઘણા કારણો છે જેને લીધે બાળકમાં બૌદ્ધિક મંદતા આવી શકે છે. એની અંદર પણ તીવ્ર કમળો થયો હોય, મગજને નુકસાન પહોંચ્યું હોય, અકસ્માત કે ઈજા થઈ હોય, અથવા તો બાળક કુપોષણનો ભોગ બન્યો હોય કે અપૂરતો આહાર મળ્યો હોય, તેને પૂરતું પોષક તત્વવાળો ખોરાક ન મળ્યો હોય, આ બધા કારણોને લીધે પણ બાળકની અંદર બૌદ્ધિક મંદતા એટલે કે સામાન્યથી ઓછી બધી એવું બાળક આવી શકે છે, એ એના કારણો છે. ત્યાર પછી છે લક્ષણો. તો મંદબુદ્ધિ બાળક થવાના લક્ષણો કે એ બાળક કેવું હોય એને જોઈ ત્યારે કેવું લાગે કે આપણને ખબર પડે કે આ કંઈક અલગ છે કે સ્પેશિયલ છે. તો એ બાળકના લક્ષણોમાં એવું હોય છે કે એ બેઠું હોય ત્યારે એક વસ્તુ ઉપર તે ધ્યાન કેન્દ્રિત કરી શકવું, અથવા તો બહાર જ જોતું હોય, બારીથીને બહાર જ જોતું હોય, ક્યાંય ક્લાસરૂમમાં કે કોઈ બોલાવે તો એની સામે એ ધ્યાન ન આપી શકતું હોય, જાજી સમય એક જગ્યાએ સ્થિર ના બેસી શકતું હોય, હાથમાં કોઈ વસ્તુ હોય તો સતત હલાવ્યા કરતું હોય, પછી બીજાને નુકસાન પહોંચાડતું હોય, અથવા તો આઈ હેન્ડ કોઓર્ડિનેટર એનું ન હોય. આવા ઘણા લક્ષણો છે જેને લીધે આપણને ખબર પડે કે આ બાળક કંઈક અલગ છે સામાન્ય કરતાં, અને આ બધા એના લક્ષણો છે. એમાં વર્તનની સમસ્યા ખાસ હોય છે કે એનું વર્તન બીજા બાળકોના સામાન્ય બાળકો કરતાં થોડુંક અલગ હોય છે અથવા તો વધારે અલગ પણ હોઈ શકે છે, જેને આધારે આપણે કહી શકીએ કે આ બાળક મંદબુદ્ધિનું છે. ત્યાર પછી એના પ્રકારો. પ્રકારોની અંદર મનોવૈજ્ઞાનિક રીતે પ્રકાર જોઈએ તો 4 પ્રકાર છે. પહેલું છે માઇલ્ડ, જે 50% કહેવાય છે અને એ લોકો શિક્ષણનો લાભ લઈ શકે છે, એ ખૂબ સારી કન્ડિશનમાં હોય છે. અને ત્યાર પછી આવશે મોડરેટ, જે 75% બાળક છે તે પણ શિક્ષણ એકેડેમિક વિસ્તારમાં જઈ શકે છે, હું શિક્ષણ લઈ શકે છે. પછી સિવિયર અને પ્રોફાઉન્ડ, જેને આપણે હોમમેડ સારવાર આપી શકીએ છીએ, હોમ ઘરે વિઝિટ કરીને જ. અને પ્રોફાઉન્ડ બાળક છે એ તો પથારી વસ જ હોય છે, એટલે એને આપણે એકેડેમિક કે શૈક્ષણિક લાભ આપી શકતા નથી, ફક્ત એની વિઝિટ કરી અને એને જરૂરી વાલીને સૂચના આપી અને એ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે વારસાગત કે જેની અંદર છે ડાઉન સિન્ડ્રોમ, જે 21મી રંગસૂત્રની અંદર
21મી જોડની અંદર 3x આવેલા હોય અને ત્યારે આ ટ્રાઇઝોમી 21 તરીકે ઓળખાતું ડાઉન સિન્ડ્રોમ જેવું એક બાળક જન્મે છે, જે એક મનોવૃદ્ધિનો પ્રકાર છે. પછી માઇક્રોસેફાલિસ આવે છે, જેની અંદર બાળકનું માથું સાવ નાનકડું હોય છે અને તેને માઇક્રોસેફાલિસ કહેવાય. પછી એક છે હાઇડ્રોસેફાલિસ, જેની અંદર એનલ ફ્લુ, માથાની અંદર એક ફ્લુ છે એ વધી જવાને કારણે માથાનો આકાર મોટો થઈ જાય છે, જેને હાઇડ્રોસેફાલસ કહે છે. અને ત્યાર પછી એનલ સિન્ડ્રોમ છે, એવા ઘણા પ્રકાર છે જે મેડિકલ ટર્મની અંદર આવે છે, જે બાળકને મંદબુદ્ધિ છે એના પ્રકાર તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી એકેડેમિક છે, તેની અંદર પણ 3 છે, જે એકેડેમિક લઈ શકે છે, એકેડેમિકથી ઓછું જેને પ્રેક્ટિકલ અને થેરાપીસ્ટની જરૂર છે, અને એક સાવ નીડ કે જેને ફક્ત થેરાપીસ્ટ દ્વારા આપણે થોડું ઘણું પોતાની ડેઇલી લિવિંગ રૂટીન છે એની અંદર આગળ વધે એવું આપણે કરી શકીએ છીએ. આ એના પ્રકારો થયા.